પુરસ્કાર FIBA ભારતની સામાજિક સંસ્થાઓ પેપર નંબર 2 તેમાં આપણે લોકો છેલ્લા યુનિટની ચર્ચા કરતા હતા. તો અગાઉના વિડીયોમાં મેં તમને લોકોને જે ઇલોમ છે એટલે કે નાબૃદી કુટુંબ છે તેના વિશેની સમજૂતી આપી હતી, એટલે કે જે પિતૃસત્તા કુટુંબ વ્યવસ્થા છે તેના વિશે આપણે લોકો સમજૂતી મેળવી ગયા હતા. અને મેં તમને કીધું હતું કે હવે આપણે લોકોએ ત્રણ જે માતૃસત્તા કુટુંબ વ્યવસ્થા છે જે આદિવાસીઓમાં જોવા મળે છે તેના વિશેની ચર્ચા કરીશું. તો નાયર, ખાસી અને ગારો આ ત્રણ માતૃસત્તા કુટુંબ વ્યવસ્થા વિશેની આપણે લોકોએ સમજૂતી મેળવવાની છે. તો ત્યાર પહેલાં માતૃસત્તા કુટુંબ કોને કહેવાય એટલે કે તેના અર્થ વિશે આપણે લોકો પહેલાં સમજૂતી મેળવી લઈએ, પછી આજના આ વિડીયોમાં આપણે નાયર કુટુંબ વ્યવસ્થા વિશેની સમજૂતી મેળવીશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ માતૃસત્તા કુટુંબ કોને કહેવાય. તો માતૃસત્તા કુટુંબ એટલે જે કુટુંબમાં સર્વસત્તા છે તે માતા કે પત્નીના કેન્દ્રિત થયેલી હોય તેવા કુટુંબને માતૃસત્તા કુટુંબ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે માતૃસત્તા કુટુંબ છે તેના માટે માતૃમૂલક, માતૃપ્રધાન કે માતૃવંશી કે માતૃક્રિય શબ્દનો પણ પ્રયોગ કરવામાં આવતો હોય છે, જેમાં સમગ્ર સત્તા છે કુટુંબની, સર્વસત્તા છે તે કોના હસ્તક રહેલી હોય છે, તો કે માતા કે પત્નીના પ્રભુત્વ અને નિયંત્રણ હેઠળ કોઈ પણ સત્તા રહેલી હોય તો તેવા કુટુંબને માતૃસત્તા કુટુંબ વ્યવસ્થા તરીકે ઓળખાવી શકાય. તો આ માતૃસત્તા કુટુંબ વ્યવસ્થા છે તેના અમુક પ્રકારના લક્ષણો આપવામાં આવેલા છે. તે લક્ષણોમાંનું જે પહેલું લક્ષણ છે તે છે કે કુટુંબમાં જે પ્રાથમિક રીતના સત્તા છે તે પતિને હસ્તક નહીં પરંતુ પત્નીના માતૃપક્ષના સગામાંથી કોઈ પ્રતિનિધિ પુરુષને હસ્તક હોય છે. જેમ કે પત્નીના મામા કે ભાઈના હાથમાં જ્યારે કુટુંબની સત્તા કેન્દ્રિત કરવામાં આવેલી હોય તો તેવા કુટુંબને માતૃવંશી કુટુંબ વ્યવસ્થા તરીકે ઓળખાવી શકાય. માતૃમૂલક કુટુંબમાં માતા દ્વારા સ્ત્રી સંતાનને પુત્રીને મિલકતનો વારસો આપવામાં આવતો હોય છે. જ્યારે આપણે પિતૃસત્તાકમાં જોયું કે પિતા દ્વારા પુત્રને વારસો અપાય છે, જ્યારે અહીંયા માતા દ્વારા સ્ત્રી સંતાનમાં પુત્રી હોય તો તેને મિલકતનો વારસો આપવામાં આવતો હોય છે. માતૃવંશી કુટુંબમાં વંશ ગણતરી છે તે માતા દ્વારા થાય છે. વંશ અને પૂર્વજ વચ્ચેનો સંબંધ છે તે માતા દ્વારા નક્કી થાય છે. સંતાનો તેમની માતાના વંશથી ઓળખાય છે. આમ રક્ત સંબંધ નક્કી કરતી જે વંશ વળીની પદ્ધતિ છે તે માતૃવંશી તરીકે ઓળખવામાં આવે છે. પછી માતૃવંશી કુટુંબમાં લગ્ન બાદ પતિ પત્ની પુરુષના પિતાને ઘેર વસવાટ કરતા નથી પરંતુ તેઓ સ્ત્રીની માતાના ઘરે વસવાટ કરે છે અથવા તો માતાના ઘરની આજુબાજુ ઘર વસાવીને વસવાટ કરતા આપણને જોવા મળે છે. એટલે કે લગ્ન બાદ સ્ત્રી છે તેની માતાનું ઘર કે ગામ છોડતી નથી. આથી માતૃવંશી કુટુંબ છે તે માતૃસ્થાની કુટુંબ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો માતૃસત્તા કુટુંબ વ્યવસ્થા છે તેની આટલી ખાસિયતો આપણે લોકોએ જોઈ કે એક તો તેમાં જે માતૃવંશી કુટુંબમાં પુત્રી, પત્ની, માતા તરીકે સ્ત્રીનો દરજ્જો પુત્ર, પતિ અને પિતા તરીકે પુરુષના દરજ્જા કરતાં કેવો છે, તો કે ઊંચો છે. પછી અહીંયા માતૃપક્ષ સગા જેવા કે મામા, ભાઈ, બહેન, માતા તેમજ તેના સંતાનો વચ્ચે વધુ નિકટના સંબંધો હોય છે અને પતિ પત્ની વચ્ચેની જે નિકટતા છે તે ઓછી હોય છે. પછી માતૃવંશી કુટુંબ છે તે જૈવિક પિતૃત્વ અને સામાજિક પિતૃત્વ વચ્ચે ભેદ જોવા મળતો આપણને જોવા મળે છે. માતૃવંશી કુટુંબમાં પુરુષની મુખ્ય ફરજ શું છે, તો કે પોતાના સંતાનોનું ભરણ પોષણ કરવાની નથી પરંતુ પોતાની બહેનના સંતાનોનું ભરણ પોષણ કરવાની તેની મુખ્ય ફરજ ગણવામાં આવતી હોય છે. એટલે કે જે પુરુષ છે તે પોતાની બહેનના ઘરમાં વસવાટ કરતો આપણને જોવા મળે છે. માતૃવંશી કુટુંબમાં પતિ પત્ની વચ્ચેના સંબંધો કરતાં ભાઈ બહેન વચ્ચેના સંબંધો છે તે વધુ નિકટના અને મજબૂત હોય છે. માતૃવંશી કુટુંબમાં મિલકતના વારસાને લગતા ઝઘડાઓ ઘણી સરળતાથી ટાળવામાં
કુટુંબમાં આવતા હોય છે અને જો માતૃવંશી કુટુંબમાં પતિ અને પત્નીના છૂટાછેડાના બનાવ વખતે બાળકોના ભરણ પોષણ અને ઉછેરનો પ્રશ્ન ઉદ્ભવતો નથી કારણ કે બાળકોના જે ભરણ પોષણ અને ઉછેરની જવાબદારી છે તે માતાના ભાઈની તથા માતાના જે રક્ત સંબંધીઓ હોય છે તેની ગણવામાં આવતી હોય છે આટલી જે ખાસિયતો છે એટલે કે લક્ષણો છે તે માતૃસત્તા કુટુંબ વ્યવસ્થામાં આપણને જોવા મળે છે તો આવા માતૃસત્તા કુટુંબ વ્યવસ્થામાં આપણે લોકોએ ત્રણ કુટુંબોને જોવાના છે જે આદિવાસી સમુદાયના છે પહેલું નાયર બીજું ખાસી અને ત્રીજું ગારો તો સૌથી પહેલાં આપણે જોઈએ નાયર કુટુંબની જે કુટુંબ વ્યવસ્થા છે તે કઈ રીતના માતૃસત્તા કુટુંબ વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે તો નાયર લોકો છે તે ભારતમાં દક્ષિણ પશ્ચિમ અથવા નૈઋત્ય ખૂણામાં વસવાટ કરતા લોકો છે અને નાયર લોકોમાં માતૃમૂલક કુટુંબ વ્યવસ્થા આપણને જોવા મળે છે આ કુટુંબ છે તે સંયુક્ત છે અને તે કુટુંબને તરવાડ તરીકે ઓળખવામાં આવે છે જેમ આપણે આગળ જોયું કે નાબૃદી લોકોના કુટુંબને ઇલોમ તરીકે ઓળખવામાં આવે છે તેવી જ રીતના નાયર માતૃસત્તા કુટુંબને તરવાડ તરીકે ઓળખવામાં આવે છે નાયર તરવાડમાં એટલે કે તરવાડ કુટુંબમાં સ્ત્રી તેના ભાઈઓ અને બહેનો અને પોતાના અને તેની બહેનના પુત્રો અને પુત્રીઓનો સમાવેશ કરવામાં આવતો હોય છે નાયર તરવાડમાં સ્ત્રીના પતિ પુત્રીના પતિ બહેનના પતિ પુત્રની પત્ની વગેરેનો સમાવેશ થતો નથી આ બધાનો સમાવેશ અન્ય તરવાડમાં કરવામાં આવતો હોય છે ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે તરવાડમાં હવે જો આપણે નાયર કુટુંબ નહીં બોલીએ પણ શું બોલશું તરવાડ તો જે તરવાડ છે તે લગ્નથી થતા સગાનો સમાવેશ થતો નથી કારણ કે તરવાડ માતૃસ્થાની કુટુંબ છે આથી લગ્ન પછી પણ સ્ત્રી તેની માતાના ઘરમાં જ રહે છે અને બાળકોનો ઉછેર પણ તે ત્યાં જ કરે છે અને પતિ છે તે પ્રસંગોપાત છે તે પત્નીની મુલાકાત લેવા માટે તેની માતાના ઘરે આવતો જોવા મળે છે તરવાડમાં સૌથી મોટી સ્ત્રી મિલકતની માલિક છે પરંતુ વાસ્તવમાં તરવાડનો જે સૌથી મોટો પુરુષ એટલે કે સ્ત્રીના મામા કે ભાઈ છે તે મિલકતનો સાચો વ્યવસ્થાપક છે અને તેને કર્ણવાન તરીકે ઓળખવામાં આવે છે કર્ણવાનના અવસાન બાદ તેના પછીનો જે સૌથી મોટો પુરુષ હોય છે તે કર્ણવાન તરીકેનું સ્થાન લે છે અને આ રીતના જે નાયર માતૃપ્રધાન કુટુંબ વ્યવસ્થા છે તે આપણને સૌથી મોટા પુરુષની સાથે મિલકતના વ્યવસ્થાપક તરીકે સંચાલન કરતું જોવા મળતું હોય છે આમ કર્ણવાન એટલે કોણ તો કે સૌથી કુટુંબનો સૌથી મોટો પુરુષ જે સ્ત્રીનો મામો હોઈ શકે અથવા તો સ્ત્રીના ભાઈ તરીકેનો જે ભૂમિકા ભજવતો હોય છે તેને કર્ણવાન તરીકે ઓળખવામાં આવે છે તો હવે આપણે તેની ખાસિયતો જોઈએ કે મિલકતની વારસદાર છે તે સ્ત્રી છે એટલે કે નાયર કુટુંબમાં મિલકતની વારસદાર સ્ત્રી ને રાખવામાં આવતી હોય છે અને એમાં એક કહી તો કે જે સૌથી મોટી સ્ત્રી હોય છે જે સૌથી કુટુંબની સૌથી મોટી વયની સ્ત્રીની ગણાય છે અને સ્ત્રી દ્વારા સ્ત્રી વંશજોને જ મિલકત છે તે વારસામાં આપવામાં આવતું હોય છે એટલે સૌથી મોટી સ્ત્રી હોય છે તેને મિલકતની વારસદાર તરીકે નીમવામાં આવે છે પછી કર્ણવાનના અધિકાર જો મેં તમને આગળ જ સમજાવ્યું કર્ણવાન એટલે કોણ તો કે સૌથી મોટો પુરુષ જે સ્ત્રીનો મામો કે ભાઈ હોઈ શકે તો જે કર્ણવાન છે તે તળવાડની મિલકત તથા જે કૌટુંબિક બાબતો છે તેની વ્યવસ્થા અને સંચાલન કરે છે પરંતુ તે તળવાડના સભ્યોની પ્રત્યક્ષ કે પરોક્ષ સંમતિ વિના મિલકતનું વેચાણ કરી શકતો નથી જો તે તળવાડની મિલકતનો દુરુપયોગ કરે તો તે કારણસર કર્ણવાનને સ્થાન ભ્રષ્ટ પણ કરી શકાય છે એટલે કે તેની પાસેથી કર્ણવાનની જે મિલકત છે તેની વ્યવસ્થા લઈ લેવામાં પણ આવે છે અને તેના પર દેખરેખ
કર્ણવન છે તે તરવારની મિલકતની માત્ર વ્યવસ્થા કરે છે, તેની દેખરેખ રાખે છે, પોતાના નામે વેચાણ કરી શકે છે, પોતાના નામે જમીન ખરીદી શકે છે, જમીનના ભાડા મેળવી શકે છે, જમીન ગીરે મૂકી શકે છે, જરૂર પડીએ લોન પણ મેળવી શકે છે તથા પોતાના નામે કોર્ટમાં કેસ પણ ચલાવી શકે છે. તે કુટુંબના સભ્યોનો વાલી ગણાય છે અને સભ્યના નામની પાછળ કર્ણવાનનું નામ જોડવામાં આવતું હોય છે. એટલે આટલા અધિકારો છે તે કર્ણવાનને આપવામાં આવેલા છે. જેમ આપણી પાછળ આપણા પપ્પાનું નામ અને પછી અટક લખવામાં આવે છે, તેવી જ રીતના નાયર લોકોમાં વ્યક્તિના નામની પાછળ કર્ણવાનનું નામ જોડાય છે અને અટકને સ્થાને તળવાડનું નામ જોડવામાં આવે છે. આ રીતના કર્ણવાનના જે અધિકારો છે તે તેને સોંપવામાં આવેલા હોય છે. ત્યારબાદ આવે છે મિલકતની અવિભાજ્યતા. તો તરવાડ છે તે સંયુક્ત કુટુંબ છે. તરવાડની મિલકત છે તે બધા પુરુષ અને સ્ત્રી સભ્યોની સંયુક્ત મિલકત ગણાય છે. સૈદ્ધાંતિક રીતના તરવાડમાં મિલકત અવિભાજ્ય છે, એટલે કે સભ્યો પોતાનો હિસ્સો મેળવવાના હકદાર નથી. પોતાની ઈચ્છા અનુસાર તેઓ પોતાનો હિસ્સો મેળવીને અલગ નિવાસ કરી શકતા પણ નથી. બધા સભ્યોની જો સંમતિથી મિલકતના ભાગલા પાડવાના હોય તો તે પડી શકે છે, પરંતુ તેમાંથી કોઈ એક સભ્ય તેનો વિરોધ કરે તો કુટુંબની મિલકતનું વિભાજન શક્ય બનતું નથી. આમ તરવાડની મિલકત કેવી છે? તો કે અવિભાજ્ય. કોઈ પણ સભ્ય છે તે પોતાની ઈચ્છા અનુસાર પોતાનો હક અને હિસ્સો તેમાંથી લઈ અને અલગ થઈ શકતો નથી. અને અન્ય સભ્યોના જે અધિકારો છે તે કેવા છે? તો કે અન્ય સભ્યોને તરવાડના જે અન્ય સભ્ય છે તેને માત્ર ભરણ પોષણનો જ અધિકાર આપવામાં આવેલો હોય છે. તરવાડમાં સંયુક્ત નિવાસ કરનારને જ ભરણ પોષણનો અધિકાર મળે છે. તરવાડથી જે અલગ રહેવા જાય છે તેને આવો કોઈ અધિકાર આપવામાં આવતો નથી. જે તરવાડ છે તેનાથી અલગ રહેવા માટે કર્ણવાનનો ગેરવર્તન જવાબદાર હોય અને તે પુરવાર કરવામાં આવે તો તેવા સભ્યને તરવાડ પાસેથી ભરણ પોષણનો અધિકાર મળતો નથી. તરવાડના બધા સભ્યોને સંયુક્ત નિવાસમાં રહેવામાં અગવડતા ઊભી થતી હોય તો તે કર્ણવાનની મંજૂરીથી પોતાનું અલગ નિવાસ છે તે બાંધતા હોય છે, સ્થાપતા હોય છે અને તરવાડ પાસેથી ભરણ પોષણનો અધિકાર પણ મેળવતા આપણને જોવા મળે છે. આમ તરવાડના જે અન્ય સભ્યો છે તે કર્ણવાન દ્વારા થતા મિલકતના જે સંચાલન છે તેના ઉપર દેખરેખ રાખી શકે છે. કર્ણવાન મિલકતની ગેરવ્યવસ્થા કરે તો કર્ણવાનને સ્થાનભ્રષ્ટ પણ કરી શકે છે. પરંતુ તરવાડની મિલકતનો હિસાબ માંગવાનો અધિકાર કર્ણવાન પાસેથી કોઈપણ સભ્યને આપવામાં આવેલો હોતો નથી. અન્ય સભ્યો સ્વપ્રયત્નથી જે કાંઈ અર્થોત્પાદન કરે તેમની ખાનગી મિલકત તરીકે રાખી શકે છે અને પોતાની ઈચ્છા અનુસાર ખાનગી મિલકતનો ઉપયોગ પણ તે કરી શકે છે. તરવાડ જ્યારે ખૂબ વિસ્તૃત બને અને બધા સભ્યોને એક જ જગ્યાએ એક જ ઘરમાં રહેવું મુશ્કેલ બનતું હોય ત્યારે સર્વ સભ્યોની સંમતિથી તરવાડની અન્ય સ્ત્રી તરવાડની મિલકતમાંથી પોતાનો હિસ્સો મેળવી મોટા ભાઈ સાથે અથવા તેના મામા સાથે અલગ નિવાસ કરે છે અને તે રીતે તરવાડથી જુદું કુટુંબ રચે છે. આ જે નાનું કુટુંબ એકબીજું રચાય છે તેને તવાઝી તરીકે ઓળખવામાં આવે છે. તરવાડ અને તવાઝી વચ્ચે મિલકત સંબંધો રહેતા નથી, પરંતુ સગપણ સંબંધો છે તે ચાલુ રહેતા આપણને જોવા મળે છે. આમ જો તરવાડનો કોઈ સભ્ય મૃત્યુ પામે ત્યારે તવાઝીના સભ્યોને સૂતકના નિયમોનું પાલન પણ કરવાનું રહેતું હોય છે. ટૂંકમાં કહેવાનો મતલબ એ હતો કે મિલકત અવિભાજ્ય છે, મિલકતની વારસદાર સ્ત્રી છે, તેમજ કર્ણવાનના અધિકારો કેવા છે? તો તે મિલકતના વ્યવસ્થાપક તરીકે કાર્ય કરે છે, પણ જો તે મિલકતને વેચે કે કાંઈ પણ એની સાથે કોઈ પણ પ્રકારનું ગેરવર્તન કરે તો તેની પાસેથી તે મિલકત છે તે લઈ લેવામાં આવે છે અને તેને સ્થાન ભ્રષ્ટ કરવામાં આવતું હોય છે. એક જ તરવાડમાં બધા સાથે મળીને રહેતા હોય અને એક જ જગ્યાએ રહેવું જ્યારે મુશ્કેલ બનતું હોય ત્યારે
કોઈ પણ સ્ત્રી છે, કોઈ પણ એક સ્ત્રી પોતાના મામા કે પોતાના ભાઈ સાથે, મોટા ભાઈ સાથે અલગ એક પોતાનું નિવાસસ્થાન બનાવે છે, જેને તવાઝી તરીકે ઓળખવામાં આવે છે. અને તરવાળ અને તવાઝી વચ્ચે કોઈ પણ પ્રકારના અધિકારો એટલે કે જે સંબંધો છે તે મિલકત અંગેના સંબંધો રહેતા નથી. પણ કોઈ મૃત્યુ પામે તરવાળમાં તો તેનું સૂતક છે તે તવાઝીને પણ લાગુ પાડવામાં આવતું જોવા મળે છે. આમ નાયર કુટુંબમાં નાયર કુટુંબને તરવાળ તરીકે ઓળખવામાં આવે છે. સૌથી મોટી સ્ત્રી કુટુંબની મિલકતની માલિક હોય છે, પણ તેના ઉપર દેખરેખ છે તે કુટુંબનો સૌથી મોટો પુરુષ, મામા કે સૌથી મોટા ભાઈને રાખવામાં આવે છે, જેને કર્ણવાન તરીકે ઓળખવામાં આવે છે. અને આ કર્ણવાન છે તેના હસ્તક બધી સત્તાઓ છે તે મૂકવામાં આવેલી જોવા મળે છે. તો હવે આપણે જોવાનું છે કે નાયર લોકો અને જે ઈલોમ એટલે કે જે આપણે આગળ નાબ્રુદી લોકો જોયા તેની વચ્ચે શું સામ્યતા રહેલી છે. તો તરવાળ છે એટલે કે નાયર લોકોમાં મિલકતની અવિભાજ્યતા છે, જ્યારે ઇલોમમાં પણ આપણને મિલકતની અવિભાજ્યતા જોવા મળી હતી. પછી તરવાળ છે તેમાં કર્ણવાન સર્વસત્તાધીશ હોવા છતાં તેને દૂર કરી શકાય છે અને અન્ય સભ્યોનું તેના પર નિયંત્રણ હોય છે. જ્યારે ઇલોમનો જે વડો છે, જે પુરુષ છે, તે મિલકતનો વારસદાર હોવા છતાં ઇલોમના સભ્યોનું તેના પર નિયંત્રણ છે અને તેને દૂર કરી શકાય છે. એટલે બંનેમાં એક જ પ્રકારની જે એક જ પ્રકારનું જે વાતાવરણ છે તે જોવા આપણને મળે છે. પછી તરવાળના સભ્યો છે તેને ભરણ પોષણનો જ અધિકાર છે, સ્વપ્રયત્નથી મેળવેલ જે મિલકત છે તેઓની ખાનગી મિલકત તરીકે રાખી શકે છે. જ્યારે ઇલોમમાં પણ આ ઘટના દ્રષ્ટિગોચર થતી હોય તેમ આપણે લોકો કહી શકીએ. તો આ હતું નાયર માતૃસત્તા કુટુંબ વ્યવસ્થા. એટલે કે નાબ્રુદી અને નાયર લોકો છે તે એક જ પ્રદેશમાં વસે છે, બંનેમાં ભિન્ન કુટુંબ સ્વરૂપો છે, છતાં બંને વચ્ચેના સંપર્કના પરિણામે કુટુંબની જે આંતરિક રચના છે તેમાં સામ્ય વિકસેલું આપણને જોવા મળે છે. તો આ હતું નાયર માતૃસત્તા કુટુંબ વ્યવસ્થા, જેને તરવાળ તરીકે ઓળખવામાં આવે છે. તો તમને લોકોને આ જે કુટુંબ સંસ્થા છે તેમાંથી એમ પૂછાશે કે નાયર લોકોની માતૃસત્તા કુટુંબ વ્યવસ્થાની ચર્ચા કરો, ત્યારે તમારે મેં જે તમને લોકોને આ પ્રશ્ન સમજાવ્યો તે આખે આખો પ્રશ્ન છે તે લખવાનો રહેશે. તો હવે પછીના વિડીયોમાં આપણે લોકો ખાસી અને ગારો જે કુટુંબ વ્યવસ્થા છે આદિવાસીઓની તેની સાથે મળીશું.